अस्सलाम वालेकुम। ऑनलाइन शिक्षण कार्यमां आप सब विद्यार्थियों स्वागत करवामां आवे छे। धोरण 9 नी अंदर गुजरातीना पाठ्यपुस्तकमां एक थी 24 पाठ छे, जेमा नंबर 1, नंबर 3, नंबर 5, नंबर 7, नंबर 9, नंबर 11, नंबर 13, नंबर 15, नंबर 17, नंबर 19, नंबर 21, नंबर 23, आटला काव्यो छे। बाकीना जे नंबर छे 1-24 ए पाठ छे। नंबर 2, नंबर 4, नंबर 6, नंबर 8, 10, 12, 14, 16, 18, 20, 22 અને 24 એ પાઠ છે। પૂરક વાચનમાં પંડ્યાના રાશિમાંની કૂતરી ઉપયોગી તાંકરી લઈ લઈએ એ પાઠ છે અને એકલો જાણે રે કાવ્ય છે। એ સિવાય ધોરણ 9 અંદર व्याकरण एकम 1, ध्वनि श्रेणी, संज्ञा, विशेषण, सर्वनाम, व्याकरण एकम 2 में धातु ने प्रत्यय, व्याकरण एकम 3 में रवानुकारी शब्द अने अंग साधक प्रत्यय, संधि, व्याकरण एकम 4 में समास, एकम 5 में वाक्य प्रकार, व्याकरण एकम 6 में अलंकार। आ तमारा पाठ्यपुस्तक ने अंदर आवेला जे पाठ काव्य अने સાથે સાથે વ્યાકરણ એટલું તમારે જોવાનું છે। બોર્ડમાંથી પરિપત્ર ના આવે ત્યાં સુધી આપણે આ રીતે ચાલીશું ક્રમમાં, એ તમારે જોવાનું છે। ખાસ કરીને તમારે બીજા વિષય શિક્ષકો ગુજરાતીના હશે એ પણ ભણાવશે, અમે લોકો એમાં પાઠ પ્રમાણે જે પ્રિન્સિપાલ સાહેબ જે પ્રમાણે બેસશે એ પ્રમાણે અમારે એ ભણવાનું આવશે। આજે આપણે જોઈએ તો પહેલું કાવ્ય છે સાંજ સમય સામર્યો, એના વિશે ચર્ચા કરીએ। નરસિંહ મહેતા જેના કવિ છે, ભાવનગર પાસેના તરાજા ગામની અંદર 15મી સદીમાં એમનો જન્મ થયો હતો। તેમનું બાળપણ જૂનાગઢ મુકામે વીત્યું હતું। તેઓને આદિકવિ તરીકે બિરદાવવામાં આવ્યા હતા, એમને આદિકવિ તરીકે ઓળખવામાં આવતા હતા। નરસિંહ મહેતાએ ગુજરાતી મધ્યકાલીન સાહિત્યની અંદર તેમનું યોગદાન ખૂબ જ મહત્વનું રહ્યું છે। તેમણે જે કાવ્યો લખ્યા એ કાવ્યો પદ કાવ્યો તરીકે ઓળખાતા હતા। હિંદોરાના પદ, વસંતના પદ,
કૃષ્ણલીલા ભક્તિબોધ જેવા તેમણે પદકાવ્યના પુસ્તકો લખ્યા હતા. હવે આ રીતે તમે જોઈ શકો છો એ મુજબ કાવ્યની અંદર એક એક લૈલા એક એક લૈલા લૈલા જાઓ કાવ્યની અંદર નરસિંહ મહેતાએ આણંદમાં જ આવી ગયો બસ. લેવાનું છે કે નહીં લો બધું કાવ્યની અંદર કવિ નરસિંહ મહેતાએ કૃષ્ણના રૂપનું વર્ણન, રૂપ એટલે આપણું જે શરીર છે એ શરીર માઢાથી લઈને પગ સુધી કેવું હતું શ્રી કૃષ્ણનું એનું વર્ણન કર્યું છે નરસિંહ મહેતાએ. શ્રી કૃષ્ણ ગોકુળ ગામમાંથી વૃંદાવનમાં ગાયો ચરાવવા જાય છે ત્યારે જ્યારે સાંજે પાછા ફરે છે તે વખતે શ્રી કૃષ્ણ નું જે વર્ણન કર્યું છે રૂપનું એ કાવ્યની શરૂઆત છે. સવારમાં જાય છે ત્યાંથી શરૂઆત નથી, સાંજે પાછા ફરે છે ત્યારે શ્રી કૃષ્ણનું રૂપ કેવું હતું એ વાત કરે છે. તેમણે માથા પર મુગટ પહેર્યો છે, કાનમાં કુંડર પહેર્યા છે, ફરી જે માથા પર મુગટ કાનમાં કુંડર પીતાંબર એટલે વ્રસ્ત ત્યાર પછી તેમણે વસ્ત્ર કેવા પહેર્યા છે તેની ચર્ચા કરી છે. નરસિંહ મહેતા ફૂલની પછડી ચાદર જેને કહેવાય એ ચાદર ધારણ કરી છે. કૃષ્ણ ચંદનની જેમ મહેકે છે, મહકવું એટલે સુગંધ. આ રીતે અલગ અલગ ઉપમાઓ આપીને નરસિંહ મહેતાએ શ્રી કૃષ્ણના રૂપનું વર્ણન કર્યું છે. એમાં પહેલી ઉપમા આપી છે કે શ્રી કૃષ્ણ કેવા શોભે છે, કેવા લાગે છે, તો કે આકાશની અંદર તારાઓ હોય સ્ટાર અને એમાં ચંદ્ર શોભે એવા શ્રી કૃષ્ણ ગોવાળિયાઓની વચ્ચે. ગોવાળિયા બીજા જે છે એમને તારાઓની ઉપમા આપી છે અને શ્રી કૃષ્ણ એ ચંદ્ર જેવા છે એટલે શ્રી કૃષ્ણને ચંદ્રની ઉપમા આપી છે. ત્યારબાદ સોનું હોય અને સોનાના વચ્ચે હીરો જડવામાં આવે છે તો એ હીરો જડે છે તે કેવો શોભે છે એમ શ્રી કૃષ્ણ
સોનામાં જડેલા હીરાની જેમ શોભે છે એવી ઉપમા આપી છે. આમ બે ઉપમાઓ આપી છે અને શ્રી કૃષ્ણએ ધારણ કરેલા જે વસ્ત્રો છે એમના રૂપનું વર્ણન છે, એ વર્ણન આ કાવ્યની અંદર કરવામાં આવ્યું છે. છેલ્લી બે પંક્તિમાં શ્રી કૃષ્ણના રૂપને જોઈને નરસિંહ મહેતા તેમના ઉપર આફરીન થઈ જાય છે. આફરીન થઈ જાઓ રૂઢિપ્રયોગ છે, ખુશ થઈ જાઓ. એ રીતે શૃંગારી અલંકારનો ઉપયોગ કરીને શ્રી કૃષ્ણના રૂપનું વર્ણન કર્યું છે. વાહલાજી શબ્દનો પ્રયોગ કર્યો છે અને શ્રી કૃષ્ણ શુભકારી છે. શુભકારી આપણે જેને બરકત વાળા આપણે કહીએ છીએ, શુભ ઇંગ્લિશમાં કહેવાય લકી, એનો ઉપયોગ કરે છે કે એમના રૂપને વારંવાર જોયા કરીએ એવી વાત કરી છે. અહીંયા જોઈએ તો મોહ ઉપજાવે, બીજી પંક્તિમાં મોહ ઉપજાવવો એટલે કે એના ઉપર મોહિત થઈ જવું, ખુશ થઈ જવું. મોહનો વિરોધી શબ્દ નિર્મોહ થાય. રૂપ શબ્દ છે, એ શબ્દ તમે જુઓ તો પુસ્તકના અંદર અહીંયા આપ્યું છે રૂપ, એનો વિરોધી શબ્દ થાય કોડુપ. અને તેમાં રૂપ અને કુરૂપ શબ્દ જે છે એ બે વિરોધી શબ્દ છે. મોહ અને નિર્મોહ એ વિરોધી શબ્દ છે. રૂપ શબ્દ નવમી પંક્તિની અંદર આપ્યો છે. હવે તરપદા શબ્દો એટલે કે જે ગામડામાં બોલાતા શબ્દો છે એને તરપદા શબ્દ કહેવાય. એ તરપદા શબ્દોનો ઉપયોગ કરીને શિસ્ત ગુજરાતી ભાષામાં ડિસિપ્લિન ભાષામાં એનો પ્રયોગ કર્યા છે. આદાબ ક્યાં હુઆ કોને કહે હમણાં ફરી આવજો. હવે અહીંયા જોઈએ તો તર્પણ શબ્દમાં વીણ એટલે વીના, સમય એટલે સમયે, ધડ્યો ધારણ કર્યો, જડિંગ જડેલું, હૃદય હૃદયમાં હાર્ટ. તમારે ગુજરાતીમાં તરપદા શબ્દો પણ પૂછાશે. આ રીતે નરસિંહ મહેતાએ કાવ્યની અંદર શ્રી કૃષ્ણના રૂપનું વર્ણન કરીને એમને ખરેખર વારંવાર જોયા કરીએ, હજુ છૂટ્યા નહીં મુસ્તકો. નરસિંહ મહેતાએ આ કાવ્ય જે છે એ ગીત કાવ્યના સ્વરૂપે લખ્યું છે. ગીત કાવ્ય તમારે પરીક્ષામાં જોડકામાં પૂછાય, એક વાક્યમાં પૂછાય. આ રીતે આપણે જોઈએ નરસિંહ મહેતાનું કાવ્ય, એ કાવ્યને હું તમારી સમક્ષ
પઠન કરું છું. કાવ્યને વાંચી ના શકાય, એને ગાઈ શકાય. હું ગાઉં છું એ તમે બરાબર શાંતિ સાંભળશો તો તમારા સમજમાં આવશે. સાંજ સમય સાંભળ્યો વૃંદાવનથી આવે આગર ગોદન પાછળ સાજન મનમાં મો ઉપજાવે. સાંજ સમય સાંભળ્યો વૃંદાવનથી આવે આગર ગોદન પાછળ સાજન મનમાં મો ઉપજાવે. મોર મુગત ઉપર મોર મુગત શિર સુંદર ધર્યો કાન કુંદર લેકે પહેર્યો પીતાંબર ફૂલ પછેડી જુવા ચંદન મેં કે. સાંજ સમય સામર્યો વાલો વૃંદાવનથી આવે તારા મંદર માં જેમ સસ્ય શોભે હેમે જદિંગ ઈરો એમ ગોવરમાં ગિરધર શોભે હરી અરધર નો વીરો. સાંજ સમય સામર્યો માનો વૃંદાવન દિયા અગિયારમાં જવા એમને મળો બધા આમિલ છે એમને મળો. મન દૂતે દસ્યો મારું હાર કરી આલંગન દીધું તન મન મુક્ત પરવારું. સાંજ સમય સાંભળ્યો વૃંદાવનથી આવે આગર ગોદન પાછળ સાજન મનમાં મો ઉપજાવે. આ કાવ્યનો રાગ છે. હવે કાવ્યની અંદર શું શું છે એની ચર્ચા આપણે એના પહેલાં કરી ફરી અને આપણે સમજીએ. સાંજ સમય સામર્ય વાલો વૃંદાવનથી આવે કાવ્યની શરૂઆત શ્રી કૃષ્ણ ગોવાળિયાઓ સાથે વૃંદાવનથી ગાયો ચરાવીને પાછા સાંજના સમયે ફરે છે ત્યારે શું દ્રશ્ય છે એ વાત કરે છે કે આગર ગોધન ગાયો રૂપીનું ધન, ગો એટલે ગાય, ધન એટલે ગાયો રૂપીનું ધન, ધન એટલે દોલત આપણે કહી શકીએ. પાછળ સાજન છે, સાજન શબ્દ વાપરે છે શ્રી કૃષ્ણ માતા. એ મનમાં મોહ ઉપજાવે એવા છે, આપણા મનને ગમી જાય તેવા છે. આગળ કહે છે મોર મુગત શિર સુંદર ધર્યો, માથા ઉપર મોર મુગત ધારણ કર્યું છે, કાને કુંદર લહેકે કાને પહેરવાનું ઘરણું ધારણ કર્યું છે, પીળું રેશમી વસ્ત્ર તેમણે ધારણ કર્યું છે અને ફૂલની પછડી ચાદર તેઓએ ધારણ કરી છે અને તેમના શરીરમાંથી ચુવા ચંદન સુખદના લાકડા જેવી જે સુગંધ ધરાવે છે ચુવા ચંદન સુખદ અને ચંદનનું તેમણે શું કર્યું છે એમાંથી
સુગંધ પ્રસરે છે, સુગંધ આવે છે. ત્યારબાદ શ્રી કૃષ્ણને કોની સાથે સરખામણી કરી છે એનો ઉપમા આપી છે. તારા મંદરમાં જેમ સસ્યર શોભે, આકાશમાં રાત્રે તારાઓ શોભે છે, અગણિત તારાઓના વચ્ચે ચંદ્ર દેખાતો હોય ત્યારે બધા કરતાં અલગ દેખાય, એનું અજવાળું, એનો પ્રકાશ તારાઓને ઝાંખો પાડી દે છે. એ રીતે બધા ગોવાળિયાઓ બીજા જે છે એની અંદર શ્રી કૃષ્ણ જે છે એ શ્રી કૃષ્ણ ચંદ્ર જેવા શોભી ઉઠે છે. બીજું દ્રષ્ટાંત આપ્યું છે, સોનાના ઘરેણામાં જે તે હીરાને નાખવામાં આવે, જડવામાં આવે, આપણે મીટી હોય સોનાની અને વચમાં હીરો લગાડવામાં આવે તો એનો ચરકાર, એનું પ્રોટ પ્રકાશિત થાય છે એ પ્રમાણે અહીંયા વાત કરે છે. ત્યારબાદ અહીંયા કહે છે, ગોવારમાં ગીડધર શોભે શ્રી કૃષ્ણ અને તેમાં આ ગોવાળિયાના વચ્ચે શ્રી કૃષ્ણ, ગીરીધર શ્રી કૃષ્ણનું નામ છે, એ કેવા શોભે છે એની ચર્ચા કરી છે. ત્યારબાદ વાહલાજીનું રૂપ હૃદયમાં વસે છે. કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ જ્યારે આપણને ગમી જાય ત્યારે હૃદયમાં વસી જાય, દિલમાં આપણા વસી જાય એની વાત અહીંયા કરી છે. કોઈ દુકાન પર જઈએ, કોઈ શોરૂમમાં જઈએ અને ત્યાં આપણને કોઈ વસ્તુ ગમી જાય, અથવા કેટલીક વ્યક્તિઓ એવી હોય કે જે ખરેખર આપણી આંખોને ગમી જાય એવી હોય, જે નાના બાળકો હોય, નાના બાળકો ફૂલ જેવા હોય, એ દરેકને ગમે એવા હોય છે, એ આપણા દિલમાં વસી જાય. મનનું તે ધસ્યું મારું, પોતાનું મન એ બાજુ ધસી જાય છે. ધસવાનો મતલબ છે એના તરફ આકર્ષાવું, એટ્રેક્શન. કોઈને આપણે જ્યારે જઈએ ત્યારે એ રીતે અહીંયા આડ કરી આલિંગન કર્યું. એ શ્રી કૃષ્ણ કહે છે આલિંગન આપે એટલે ભેટવું અને તન મન મુખ મારું. કવિનું મન, શરીર, આંખો બધું જ તેના ઉપર એ શું થઈ જાય છે, વાળી જવું રૂઢિપ્રયોગ છે. આપણે જેને કે આશિક થઈ જવું, વાળી જવું, ખુશ થઈ જવું. અને છેલ્લી પંક્તિમાં વાલાજીનું રૂપ મહાશુભકારી છે. એમાં કહે છે કે રસિયાઓને તેના વિના ચાલતું નથી. એમ વાત અહીંયા કરી છે. આ રીતે આ કાવ્ય તમે જોઈ શકો છો. એ મુજબ અહીંયા આપણને અલગ અલગ રૂપમાં આપી અને શ્રી કૃષ્ણના રૂપનું વર્ણન કર્યું છે, એની ચર્ચા કવિ નરસિંહ મહેતાએ સાંજ સમય સામર્યમાં કરી છે. નરસિંહ મહેતાએ અલગ અલગ તરપદા શબ્દો, ગામડાના શબ્દોનો ઉપયોગ કર્યો છે. ત્યાર પછી તેમણે અલગ અલગ ઉપમાઓનો ઉપયોગ કર્યો છે અને શ્રી કૃષ્ણની સરખામણી તેમણે અલગ અલગ ઉપમાઓ સાથે આપીને આપણને તેમના રૂપનું વર્ણન કરીને
આપણને મોહિત કરી દેવા છે. કવિ નરસિંહ મહેતા મોહિત થઈ જ ગયા છે એ વાત કરી છે. કાવ્ય પૂરું થાય છે. આવતા વીડિયોમાં આપણે બીજો પાઠ જોઈશું, ચોરી અને પ્રાયશ્ચિત, ગાંધીજીની આત્મકથા છે. પેજ નંબર 2 ઉપર સ્વાધ્યાયના પુસ્તકો તમને પુસ્તકો મળ્યા હશે. એમાં પ્રશ્નો છે, પ્રશ્નો તમારા ચોપડામાં, પ્રશ્નો અને જવાબ, એનો સ્વાધ્યાય જે છે એ લખવાનો છે. અલ્લાહ હાફિઝ. ફી અમાનિલ્લાહ.